नमस्कार, आप जो रहा छो BS9 टीवी न्यूज सत्य नी साथे सत्य नी खोज। नजर करिए आज ना राष्ट्रीय समाचार पर। अमदावाद कागड़ पर ज वर्ल्ड हेरिटेज सिटी, त्रण दरवाजा नो एक ज रस्तो खुल्लो। राणी ना हजीरा ना मकबरा तो लोको कपड़ा सूकवे छे। जुलाई 2017 માં અમદાવાદ શહેરને દેશનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું। આ વાત સૌ કોઈ માટે ગર્વની લાગણી કરાવનારી હતી, પરંતુ હેરિટેજના દરજ્જાની જાહેરાતને 5 વર્ષ વીતવા છતાં સ્થિતિ પહેલા હતી એવી જ છે। આજે પણ હેરિટેજ ઇમારતોની આસપાસ એ જ ગંદકી છે, દબાણોની ભરપાર છે। અને આજે 18 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે હેરિટેજ ઇમારતો એટલે રાણીનો હજીરો, ત્રણ દરવાજા, કામેશ્વર મહાદેવનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, જેમાં ત્રણેય હેરિટેજ ઇમારતોની દુર્દશા જોવા મળી। આમ શહેર માત્ર કાગળ પર વર્લ્ડ હેરિટેજ સિટી છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ છે। શહેરમાં આવેલા ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ ઇમારતોની હાલત દિન પ્રતિદિન બદતર થઈ રહી છે, અને જો તેની જાળવણી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો જેને મેળવ્યો છે, એવી આ ઐતિહાસિક ધરોહરો કદાચ ભૂલાઈ જાય તો નવાઈ નહીં। વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન અમદાવાદ શહેરને આપવામાં આવ્યું છે, જેમાં શહેરના કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતો અને વર્લ્ડ હેરિટેજ ઇમારતો જાહેર કરવામાં આવી, જેમાં સૌથી પ્રખ્યાત એવા અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ત્રણ દરવાજાની વર્લ્ડ હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવ્યું। પરંતુ આ ત્રણ દરવાજા આજે કોઈ જ પ્રકારની જાળવણી કરવામાં ન આવી હોય તેવું દેખાય છે। ત્રણ દરવાજાની આસપાસમાં બે દરવાજામાં તો પાથરના વાળાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું, જ્યારે સાઈડમાં આવેલી જગ્યા ઉપર તેઓ પથારું લગાવી વેચાણ કરવા બેસે છે। દરવાજાની અંદરની સાઈડમાં આવેલી જગ્યાઓમાં તેઓ પોતાનો સામાન મૂકે છે। એક તરફના દરવાજાની વાત કરીએ તો ત્યાં તો એટલું મોટું દબાણ કરી દેવામાં આવ્યું કે એક તરફનો રસ્તો જ નથી દેખાયો। આ રીતે ત્રણ દરવાજા નામ તો આપવામાં આવ્યું, પરંતુ માત્ર એક જ દરવાજો લોકોના અવર જવર માટે ખુલ્લો હોય તેવું દેખાય છે, અને કોર્પોરેશન કે પુરાતત્વ વિભાગે અહીંયા ક્યારેય મુલાકાત ન લીધી હોય તેવું પણ દેખાય છે। અમદાવાદમાં રાણીનો હજીરો નામ લોકોના મોઢે સાંભળવા મળે, પરંતુ જો તમે શહેરમાં માણેકચોક વિસ્તારમાં રાણીનો હજીરો તમારે શોધવો હોય તો કદાચ એક મિનિટ તો તમને લાગી શકે છે, કારણ કે રાણીનો હજીરો જવા માટેની જગ્યાની પહેલા જ આસપાસ કેટલું દબાણ થઈ ગયું છે। તમને દૂરથી રાણીનો હજીરો દેખાય નહીં, રાણીના હજીરામાં જવાની જગ્યાએ ધૂળ છે। રાણીના હજીરા વિશે જ્યાં લખવામાં આવ્યું છે તે જગ્યા ઉપર આસપાસની દુકાનો વાળાએ પોતાનો સામાન મૂકી દીધો। રાણીના હજીરાની જગ્યાએ કે જ્યાં મકરબા આવેલા છે તેને જવાની જગ્યા પર તો જુઓ કે દોરી અને કપડાં સુકાતા જોવા મળે, આખી જગ્યાની આસપાસ કેટલાક સામાન મૂકી દીધા અને એક તરફ તૂટેલું પણ જોવા મળે છે। શહેરની સૌથી પ્રખ્યાત હેરિટેજ ઇમારતોમાં રાણીનો હજીરો છે, પરંતુ તેની ઉપર તમને દોરી એ કપડાં લટકતા જોવા મળે છે। આ પરિસ્થિતિ પરથી ચોક્કસ જણાવાય છે કે શું વર્લ્ડ હેરિટેજ વિભાગ આમાં ધ્યાન આપશે। ખાડિયા વિસ્તારમાં અનેક વર્લ્ડ હેરિટેજ ઇમારતો આવેલી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા ઇમારતોને હેરિટેજ ઇમારત તરીકે સ્થાન આપવામાં આવ્યું। આજે ખાડિયા વિસ્તારમાં ચકલેશ્વર મહાદેવથી બાલા હનુમાન રોડ પર જતા આશાપુરા માતાના મંદિરની સામે આવેલું વર્ષો જૂનું મહાદેવનું મંદિર જે ખંડેર બની ગયું છે તેને વર્લ્ડ હેરિટેજ ઇમારતમાં સ્થાન આપવામાં આવ્યું, પરંતુ આજે આ મંદિર એકદમ ખંડેર હાલતમાં છે। તેનો દરવાજો છેલ્લા કેટલાય વર્ષોથી ખુલ્યો હશે કે કેમ તેના ઉપર સવાલ છે। લોખંડના દરવાજે તો આજે પણ તાળું મારેલું છે, અને તેની બાજુમાં જ વર્લ્ડ હેરિટેજ સિટીનો લોગો મારવામાં આવ્યો છે। આ મંદિર ક્યારે ખુલશે તે લગભગ તેના સ્થાનિક લોકો પણ જાણતા નથી। આજે આ મહાદેવનું મંદિર એકદમ ખંડેર હાલતમાં છે, અંદરની હાલત તો કદાચ એટલી ખરાબ છે કે તેમાં જઈ શકાશે કે કેમ તે એક સવાલ છે। રોડ પરથી પસાર થતા મંદિર દેખાય છે, પરંતુ જર્જરિત હાલતમાં રહેલા મંદિરને વર્લ્ડ હેરિટેજ વિભાગને દેખાતું નથી। શહેરને વર્લ્ડ હેરિટેજનું ટેગ મેળવવાની સફર 1984માં શરૂ થઈ, જ્યારે ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે પ્રથમ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો, અને ત્યારબાદ બીજા સીમાચિહ્ન સ્વરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાળુપુર સ્વામિનારાયણ મંદિરથી હેરિટેજ વોક શરૂ કરવામાં આવ્યો। ઉપરાંત કોર્પોરેશન દ્વારા હેરિટેજ સેલ પણ સ્થાપવામાં આવ્યો। ત્યારબાદ શહેરોનો ત્રીજો માઇલસ્ટોન એ હતો કે 2011માં 31 માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ શહેરોની અસ્થાયી યાદીમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો, અને ત્યારબાદ 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળી ગયો। રાજકોટના પોસ્ટ વિસ્તારમાં વૈભવી મેયર બંગલો પણ મેયર બંગલો બનીને રહેવા ગયેલી નહીં, કારકિર્દી હાંસિયામાં પાર્ટી કાર્યકર્તા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। રાજકોટના હાર્દસમા અને પોશ વિસ્તાર રેસક્રોસ રિંગ રોડ પર આવેલા આલિશાન મેયર બંગલોમાં રાજકોટના મેયર રહેવા જવાનું ટાળે છે।
कारण के राजकोट ना शहर ना प्रथम नागरिक तरीके जेमनी नियुक्ति थाय तेमनी सपरिवार रहेवा जता तेमनी राजकीय कारकिर्दी हांसिया मा धकेलाई जाय छे। शहर मा बंगलो श्रापित तरीके भगवायेलो छे। राजकोट मा आ बंगला नो भाजप कार्यालय तरीके ज उपयोग लेवाय छे। राजकीय जमावड़ा जमणवार अने मीटिंगो माटे आ बंगलो जाणीतो छे। नरेन्द्र मोदी पण आ बंगला मा योजायेला एक जमणवार मा हाजर रह्या हता। प्रदेश प्रमुख सी आर पाटिल होय के बीजा मंत्रीओ आ बंगला मा मीटिंगो योजे छे। आईपीएल में 20वीं ओवर मेडन फेंकी पंजाब ने कुल 4 विकेट पण पड़ी। इरफान सहित दिग्गजों ना क्लब में एंट्री। पंजाब किंग्स अने सनराइज हैदराबाद शानदार बॉलिंग करी हती। मुंबई ना देवार पाटिल स्टेडियम में रमायेली मैच में सनराइज हैदराबाद ना बॉलर उमरान मलिके इनिंग ने 20वीं ओवर मेडन फेंकी हती। आ दरमियान तेनी ओवर में एक रन आउट सहित कुल 4 विकेट पड़ी हती, जेना कारणे पंजाब मा मैच मा पहला बेटिंग करता मात्र 151 रन ज करी शक्यो हतो। तो चालो आपने आ रोमांचक ओवर पर नजर करावी दईए। उमरान मलिक पोताना आक्रमक प्रदर्शन थी लोगों ने इम्प्रेस करी रह्यो छे। पंजाब मैच मा पण उमरान मलिके पोतानी 4 ओवर मा 28 रन आपी 4 विकेट लीधी, जेमा छेल्ली ओवर मा तेने 3 बेटन ने क्लीन बोल्ड करी दीधा। जारे छेल्ला बोर्ड पर अर्शदीप सिंह रन आउट थता ओवर मा कुल 4 विकेट पंजाब नी पड़ी हती। आ सीजन मा उमरान मलिक फास्ट बॉलिंग नी साथे विकेट्स पण लई रह्यो छे। तेने अत्यार सुधी 6 मैच मा 9 विकेट लीधी। सतत 145 किलोमीटर नी झड़पे थी 150 किलोमीटर नी झड़प सुधी, जेमा सतत 145 किलोमीटर झड़प थी 150 किलोमीटर झड़प सुधी बॉल फेंकी बैटर ने मुश्किली में मुक्तो नजरे पड़ियो हतो। चलन नी नोटो नी कतर मड़ी। गुजरात थी नागौरी जिल्ला मा गयेली फड़ो नी पेटी माथी चलनी नोटो नी करतण मड़ी छे। तपास करी तो जाणवा मड़ी आ हकीकत। जुओ शू छे समग्र मामलो। રાજસ્થાનના નાગોર જિલ્લામાં ફળોની પેટીઓમાં ફળોની સાથે ચલણી નોટોની કતરણો નીકળી। જિલ્લાના કુચામનમાં ગુજરાતથી આવી રહેલી ફળોની પેટીમાંથી રૂપિયા 20-500ની ચલણી નોટોની કતરણ જોઈને સૌને ભારે આંચકો લાગ્યો। ફળોના વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે। સૌથી વધારે દાડમની પેટીમાંથી ચલણી નોટોની કતરણ નીકળી રહી છે। ચલણી નોટોની કાગળની કતરણ આવી રહી છે। લોકો તેમની પાસે રહેલી નોટો આ કાગળ સાથે તપાસી રહ્યા છે। આ ઉપરાંત નોટોની અંદર જે સિક્યુરિટી થ્રેડ હોય છે તે પણ આ ચલણી નોટોની કતરણમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। વેપારીઓની આશંકા છે કે આ કતરણ કદાચ કોઈ નકલી ચલણી નોટોની હોઈ શકે। કુચામન સ્થિત પોલીસ અધિકારી હનુમાન ચૌધરીએ જણાવ્યું કે તપાસની પ્રથમ કડીમાં દાડમની પેટીઓ પર લખેલા નંબર ઉપર સંપર્ક કરવામાં આવ્યો। દાડમના જથ્થાબંધ વેપારનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તે મહારાષ્ટ્રનો રહેવાસી છે। તે ભારતીય ચલણની આ કતરણ કોઈ ટેન્ડર હોલ્ડર પાસેથી કિલોના ભાવથી ખરીદી કરે છે અને તેને દાડમની પેટીઓમાં નાખવામાં આવે છે। ત્યારબાદ ટેન્ડર હોલ્ડરનો સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી હતી। નાસિકમાં ટેન્ડર હોલ્ડર ચલાવનાર નીતિ સુલતાનિયા સાથે વાત કરવામાં આવી, જે યુપીનો રહેવાસી છે। ટેન્ડર રજૂ કરનારી કંપનીનું નામ શ્રી સાઈ ટ્રેડિંગ છે। આ કંપની ભારતીય કરન્સી નોટ પ્રેસમાંથી કતરણ લે છે। કતરણ ક્વિન્ટલ દીઠ ભાવથી ખરીદી વેપારીઓને કિલોના ભાવથી વેચવામાં આવે છે। નીતિ સુલતાનિયાએ પણ જણાવ્યું અને સ્વીકાર્યું કે કતરણ ભારતીય ચલણનું જ છે। ભારતીય નાસિક કરન્સી નોટ પ્રેસમાંથી વેચવામાં આવેલ લોટની કતરણને અમે ટેન્ડરમાં ખરીદીએ છીએ। યુક્રેનના રાષ્ટ્રપતિની ચેતવણી, કહ્યું દુનિયાના રશિયાના પરમાણુ હુમલા સામે તૈયાર રહે। ખાર્કિવમાં રશિયન સૈનિકોના ફાયરિંગમાં 5 લોકોના મોતનો દાવો। રશિયાએ યુક્રેન ઉપર તેના હુમલાને વધુ આક્રમક બનાવી દીધા। મોરિયુપોલ, દોનેસ્ક, લુહાન્સ્ક જેવા શહેરોમાં મોટા પાયે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે। મોરિયુપોલની સૌથી વધારે મુશ્કેલ સ્થિતિ છે। આ શહેરો પર કબજો માટે હવે રશિયા અહીં તમામ શક્તિ લગાડી રહ્યું છે, જ્યારે ઇપ્રિન શહેરમાં પણ ભારે નુકસાન થયું છે। આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના પરમાણુ હુમલા અંગે વિશ્વની ચેતવણી આપી। તેમણે કહ્યું કે રશિયા પરમાણુ હથિયારના હુમલા સામે દુનિયાએ તૈયાર રહેવાની જરૂર। ખાર્કિવમાં રશિયાએ ફાયરિંગ કરતા 5 લોકોના મોત થયા, 13 લોકો ઇજાગ્રસ્ત થયા। અહીંના ગવર્નર ઓલેહ સુનેહુબાવોવે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રશિયાના દળોએ ખાર્કિવ ઉપર 23 વખત ફાયરિંગ કર્યું। યુક્રેન પર રશિયાના હુમલાની પોપ ફ્રાન્સિસે આકરી ટીકા કરી, કહ્યું કે આ યુદ્ધનું ઈસ્ટર છે। તેમણે પોતાના ઈસ્ટર સંબોધનમાં કહ્યું કે આપણે ઘણું બધું લોહી વહાવ્યું છે, ઘણી હિંસા જોઈ છે, અમારી આંખો યુદ્ધના ઈસ્ટરના સાક્ષી બની ગઈ છે। AFP અનુસાર
કીવમાં યુક્રેનિયન પત્રકારો સાથે વાત કરતા જેલેન્સ્કીએ કહ્યું, આપણે એક ક્ષણની રાહ જોવી જોઈએ જ્યારે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે. આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ. રશિયા કોઈ પણ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેના વિશે સંપૂર્ણ ખાતરી છે. તેમણે વધુમાં કહ્યું કે એન્ટી રેડિયેશન દવા અને હવાઈ હુમલાથી બચવાના આશ્રય સ્થાનોની જરૂર પડશે. રશિયા યુક્રેન યુદ્ધને 50 દિવસથી વધુનો સમય થઈ ગયો. પશ્ચિમી દેશોના પ્રતિબંધોમાં હવે રશિયા કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રશિયાના વિદેશ મંત્રાલય, બ્રિટનના પીએમ બોરિસ જોન્સન અને વિદેશ સચિવ લી સ્ટ્રસ સહિત 10 બ્રિટિશ રાજદ્વારીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. હવે આ લોકો રશિયામાં પ્રવેશ નહીં કરી શકે. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બ્રિટનના પ્રતિકૂળ વલણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. દિલ્હી હિંસાના આરોપીઓને પોલીસે પૂછપરછ બાદ રોહિણી કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે બંને મુખ્ય આરોપી અંસાર અને અસલમને પોલીસ રિમાન્ડમાં તથા અન્ય આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. દિલ્હી હિંસાના આરોપીઓને પોલીસે પૂછપરછ બાદ રોહિણી કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે બંને મુખ્ય આરોપી અંસાર અસલમને પોલીસ રિમાન્ડમાં અન્ય આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા. અહીં તપાસ દરમિયાન ગોળીબારની જગ્યાએ એક બુલેટનું ખોખું મળી આવ્યું. પોલીસની 10 ટીમો હિંસાની તપાસ કરી રહી છે. હવે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે કહ્યું કે તપાસ ચાલી રહી છે. ફાયરિંગ કરનારા અંસાર અસલમ સહિત 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરએએફ અને પોલીસ જહાંગીરપુરમાં સતત ફ્લેગ માર્ચ કરી રહી છે. ડીસીપી નોર્થ વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું કે હિંસામાં 8 પોલીસ કર્મચારી, 1 નાગરિક ઘાયલ થયા. એક સબ ઇન્સ્પેક્ટરને તોફાનીની ગોળી વાગી. તે હુમલામાં હોસ્પિટલમાં દાખલ છે, તેથી સ્થિતિમાં હાલ તો સુધારો છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિંસા પછી અમન કમિટીની બેઠક મળી, જેમાં લોકોની શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી. તેમણે કહ્યું કે તોફાનીઓએ હવે અહીં આગ પણ લગાવી, તલવારો અને ફાયરિંગ પણ થયું. આ મામલામાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી. પહેલા 9 લોકોની ધરપકડ કરવામાં આવી, પછી 5 લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં હાલ તણાવ છે, જોકે સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. અહીં આરએએફની 2 કંપની તૈનાત છે. દિલ્હીના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તૈનાત છે અને હાઈ એલર્ટ પર. આ વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી છે. સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે શનિવારે મોડી રાત્રે જણાવ્યું કે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરવામાં આવી. સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે, શાંતિપૂર્ણ માહોલ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે જહાંગીરપુરીમાં થયેલી ઘટનાની નિંદા કરી. એલજીએ કહ્યું કે હિંસા કરનાર સામે સખત પગલાં લેવાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. શોભાયાત્રામાં પથ્થર માર્યાની ઘટના નિંદનીય છે, દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. દિલ્હીમાં થયેલી ઘટના પછી ઉત્તરપ્રદેશ સરકારે પણ રાજ્યમાં પોલીસ પ્રશાસનને સતર્કતા રાખવાના નિર્દેશ આપ્યા. એડીજી લો એન્ડ ઓર્ડરે કહ્યું કે અમે મોનિટરિંગ કરી રહ્યા છે. ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે હનુમાન જન્મોત્સવ પર જહાંગીરપુરી દિલ્હીમાં પથ્થરમારાની ઘટના બની. આ ઘટના રાજધાની દિલ્હીમાં એક મોટા ષડયંત્ર અંતર્ગત થઈ. કોંગ્રેસે સમગ્ર દેશમાં થઈ રહેલા સાંપ્રદાયિક રમખાણોની વચ્ચે ઇન્ડિયા યંગેસ્ટ હેટ મૂવમેન્ટ શરૂ કરી. પાર્ટીએ ટ્વિટર પ્રોફાઇલ ચેન્જ કરીને એક નંબર પણ બહાર પાડ્યો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પાસેથી સ્થિતિની માહિતી મેળવી તેમને લો એન્ડ ઓર્ડર જાળવી રાખવા તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ કર્યો. ઘટના પરથી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની પણ સુરક્ષા વધારવામાં આવી. રામનવમીના દિવસે પૂજાને લઈને 2 વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. દિલ્હી પોલીસના પીઆરઓ અનિયેશ રાયે કહ્યું કે આ એક પરંપરાગત નીકળતી શોભાયાત્રા હતી, જે દર વર્ષે નીકળે છે. યાત્રાના બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિને સંભાળી હતી. ઘટના પછીથી ઘણા પોલીસ સ્ટેશનમાંથી એડિશનલ પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સે વિસ્તારમાં માર્ચ પણ કરી છે. કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. મુજે પકડોગે? મેને સ્માર્ટ બનિયાન પહેના હુઆ હૈ. તો ये कोई मामूली बनियान नहीं है. इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना. इसमें सेंसर लगा है. डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन. अल्लू बनाया तुमको, जा पकड़ो उसको. स्मार्ट तू ही है ना. मैं तो जिम स्मार्ट हूँ. सॉरी, कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. भरी महफिल में
इशारों में, कभी दबे पाँव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवा में। पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com नया कॉर्नेटो चॉकिसिमो। कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस। शरारते ए ए है मस्तिया आ आ, निगाहों में ए ए बदमाशियां। जादू सा है, दिल बिगाऊ सा है। कॉर्नेटो चॉकिसिमो। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। आ। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं, फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क, रियल आइसक्रीम, अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। मेरी कार का कितना मिल जाएगा? वाह। यस सर, ओएलएक्स ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हो? यही कि ओएलएक्स ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं? यही कि ओएलएक्स ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। व्हाट आर यू सेइंग? आई एम सेइंग दैट ओनली ओएलएक्स ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस। की पोजीशन से मी इतना कि शुद्ध ओएलएक्स ऑटो सी दाए अपनार गाड़ीर बेस्ट प्राइस। सो यार, आई एम सेइंग दैट ओनली ओएलएक्स ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस। बेस्ट प्राइस। क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो। विजिट olxautos.in नाउ। दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन। સ્ટોરી નીચે 104 લાંબી સિક્સ વટકારી ગર્લફ્રેન્ડે ડિડેક્ટ કરીને જાણો સલાહ કાતેથી સાર લવ સ્ટોરી સહિતની કુલ માહિતી। IPL 2022 ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈને 18 રનથી હરાવ્યું। આ મેચમાં માર્ક સ્ટોઇનિસ કંઈ ખાસ ન કરી શક્યો, પરંતુ નાની ઇનિંગમાં તેને સિક્સ ફટકારી સ્ટેન્ડ્સમાં રહેલી યુવતીઓને ડેડિકેટ કરી। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી। રિપોર્ટ્સ એવા આવ્યા કે સ્ટોઇનિસે ચાલુ મેચમાં પોતાની ગર્લફ્રેન્ડ સારાને ખાસ સિક્સ ડેડિકેટ કરી હતી અને આપણને પણ બિગ બેશ લીગથી IPL સુધી સારા અને સ્ટોઇનિસના સફર વિશે જણાવી દઈએ। માર્ક સ્ટોઇનિસ એ મેચમાં કંઈ કરી ખાસ નથી કરી શક્યો, 9 બોલમાં 10 રન કરીને આઉટ થઈ ગયો। આ ઇનિંગ દરમિયાન તેને મુરુગન અશ્વિનને જે 104 મીટર લાંબી સિક્સ મારી એ ચર્ચાનો વિષય બની, કારણ કે ત્યાર પછી સ્ટોઇનિસે સ્ટેન્ડ્સ તરફ ખાસ ઇશારો કરી પોતાની ગર્લફ્રેન્ડને ડેડિકેટ કરી, ત્યાર પછી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા। સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડનું નામ સારા છે, એક ફેશન ડિઝાઇનર છે। આની સાથે સારા ક્રિકેટમાં પણ ખૂબ રસ ધરાવે છે, બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટારની પણ મોટી ફેન છે। તમને જણાવી દઈએ કે સ્ટોઇનિસ પણ આ જ ટીમથી BBLમાં રમે છે। સ્ટોઇનિસે ગયા વર્ષે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સ્ટેફની મુલર સાથે બ્રેકઅપ કર્યું, ત્યાર પછી બિગ બેશ દ્વારા સ્ટોઇનિસ સારાને મળ્યો। સ્ટોઇનિસ અને સારા એકબીજા સાથે ઘણી વાર જોવા મળ્યા, સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ શેર કરી રહ્યા હતા। આ સિઝનમાં સૌથી લાંબી સિક્સનો રેકોર્ડ મુંબઈના ડબાલ બ્રેવિસના નામે છે, 112 મીટર લાંબી સિક્સ ફટકારી। બીજા નંબર પર લિયામ લિવિંગસ્ટોન છે, તેને 108 મીટર લાંબી સિક્સ ફટકારી હતી। પાકિસ્તાની અફઘાનિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક, હુમલામાં 40થી વધુ લોકોના મોતનો દાવો। તાલિબાન સરકારે કહ્યું પાકિસ્તાન ધીરજની કસોટી ના કરે।
શનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્તાને કુરાન પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. સ્થાનિક પોલીસે જણાવ્યા અનુસાર પૈસામિલ અને મીર સફર બોમ્બ વિસ્ફોટમાં 5 બાળકો 1 મહિલાના મોત થયા. જોકે સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલો ખોસ્તાના સ્પેરા વિસ્તારમાં થયો હતો, જેમાં 40 લોકોના મોત થયા. હવાઈ હુમલા બાદ અફઘાનિસ્તાનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાકિસ્તાનનો વિરોધ કર્યો. મીડિયા રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાની સખત નિંદા કરી. હવાઈ હુમલા બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનના રાજદૂત મનસુર અહેમદ ખાનનો સંપર્ક કર્યો. આ દરમિયાન અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી અને નાયબ રક્ષામંત્રી અલહાઝ મુલ્લા શિરીન અખુંદ હાજર હતા. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વીટ કરી પાકિસ્તાન સરકારને ચેતવણી આપી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સરકાર પાકિસ્તાન પાસેથી માંગ કરે છે કે આવા મામલામાં અફઘાનિસ્તાનની ધીરજની કસોટી ન કરે. જો આવી ભૂલ થશે તો તેના ખરાબ પરિણામ આવશે. બંને દેશોની વચ્ચેની સમસ્યાઓ રાજકીય માધ્યમથી ઉકેલવી જોઈએ. પાકિસ્તાની મીડિયા અનુસાર તહરીકે તાલિબાન પાકિસ્તાન અને પશ્તુન ઇસ્લામિક જૂથને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે અફઘાનિસ્તાનના ગોરબજ જિલ્લામાં પાકિસ્તાની અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. રખડતા ઢોરનો વિરોધ. આજે વડાપ્રધાનની મુલાકાત વચ્ચે માલધારી સમાજના લોકો ગાંધીનગરમાં કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેઠશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયસના વડાપ્રધાન સહિત વીઆઈપી આજથી ગુજરાતની મુલાકાતે છે. રાજ્યમાં રસ્તે રખડતા ઢોર મામલે સરકાર દ્વારા લાવેલા બિલને પરત લેવાની માંગ સાથે આજે ગુજરાત માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં કલેક્ટર ઓફિસે ધરણા કરશે. સવારે 11 થી 2 સુધી ધરણા પર બેસશે. પોલીસ દ્વારા ધરણા પર બેસવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આજે ધરણા બાદ આવતીકાલે મંગળવારે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ માલધારીઓ ઉપવાસ આંદોલન કરશે. માલધારી આગેવાનોના જણાવ્યા મુજબ આજે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રજૂઆત બાબતે જણાવ્યું કે અમે રજૂઆત કરી શકીએ, પરંતુ આજે મુખ્યમંત્રી સાથે બેઠક થાય તેવી શક્યતાઓ. ગુજરાત માલધારી પંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 156 નગરપાલિકાને 8 મહાનગરપાલિકામાં ગાયો અને ગોવાળોના વિરોધને કાળો કાયદો લાવી શહેરી વિસ્તારની ગામડાઓમાં ભેળવી સરકાર પડતર જમીન અને ગૌચર તેમના માનીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું આ વિધેયક ગુજરાત સરકાર લાવી છે. તે સંદર્ભે તારીખ 18 એપ્રિલે ગુજરાત માલધારી પંચાયત દ્વારા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરી સવારે 11 વાગે ધરણા યોજવાનું આહવાન કરાયું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, દ્વારકા, અમરેલી, વિરમગામ, ડીસા, પાલનપુર, રાધનપુર, પાટણ, મહેસાણા, દહેગામ, ખેડા, સાણંદ, ધનસુરા, હિંમતનગર સહિત વિસ્તારોમાં માલધારી સમાજ દ્વારા ગ્રુપ મિટિંગો અને ખાટલા બેઠકો કરવામાં આવી. ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભૂતકાળની જેમ લોલીપોપ આપીને ઘણા બધા સમાજોને ગુજરાત સરકારે છેતર્યા, તેવી જ રીતે અમારા માલધારી સમાજને પણ ગુજરાત સરકાર છેતરવા આવી રહી હતી. પરંતુ અમારી ગુજરાત સરકાર સમક્ષ માંગણી છે કે ગુજરાત વિધાનસભાનો એક દિવસનું સત્ર બોલાવી અથવા ગુજરાત સરકાર લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી બાંહેધરી આપે, એવી અમારી માંગણી છે. અમદાવાદમાં 700 TRB જવાનોની ભરતી સામે 9 પાસ ઉમેદવારો સહિત 18,000 લોકોએ ફોર્મ ભર્યા. 23 એપ્રિલથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. ટ્રાફિક પોલીસને મદદ મળી રહે એ માટે અમદાવાદમાં 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. અગાઉ 700 TRB જવાનોને એક સાથે છૂટા કરવામાં આવ્યા હતા, જે બાદ હવે એક સાથે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં 18,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. અમદાવાદમાં 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરાશે. આ ભરતીને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. 23 એપ્રિલથી ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ્સ અને પુલઅપ્સની પરીક્ષા પણ લેવામાં આવશે. બાદમાં લેખિત પરીક્ષા યોજાશે. આ વખતે પરીક્ષા બાદ TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. TRB જવાનોની ગેરરીતિના કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા બાદ હવે TRB જવાનોની ભરતી કર્યા બાદ તેમને ડિસિપ્લિન, નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ભરતી થયેલા ઉમેદવારોને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે, જે બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. આગામી સમયમાં 23 તારીખ, આ મહિનાની 23 તારીખનું આયોજન છે, કે જેમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવનાર છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં જે ટ્રાફિક બ્રિગેડની જગ્યાઓ ખાલી છે તે ભરવા માટેની પ્રક્રિયા કરવામાં આવનાર છે.
આ પ્રક્રિયામાં સૌ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં રનિંગનો ક્રાઇટેરિયા છે, 800 મીટર રનિંગનું છે. અને આ સમગ્ર પ્રક્રિયા પોલીસ હેડક્વાર્ટર નગરવાલા, જેડી નગરવાલા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. ઇલેક્શન ફિઝિકલ ક્રાઇટેરિયા ઉપર છે કે જેમાં 800 મીટર રનિંગનો ક્રાઇટેરિયા છે, 3 મિનિટ અને 10 સેકન્ડનો 800 મીટર રનિંગ કરવામાં ક્રાઇટેરિયા રાખવામાં આવેલ છે. ત્યારબાદ જે પણ કેન્ડિડેટ આ એક્ઝામ પાસ કરશે તેમાંથી તેઓના પુશઅપ્સ અને પુલઅપ્સ આ એક્ઝામ લેવામાં આવનાર છે. આથી જે પસાર કરશે અને પાસ થઈને આગળ વધશે એ તમામ કેન્ડિડેટ્સની રિટર્ન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રહ્યા હેરી સ્ટ્રીટ. માત્ર ઇમારતો જ હેરી સ્ટેજ નથી હોતી, ઝાડ પણ હેરી સ્ટેજ હોય છે. થડમાં ખીલીને મારવી હોય પણ સરકારને પૂછવું પડે છે. 18 એપ્રિલનો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે. હેરિટેજ શબ્દ આપણા કાને અથડાય એટલે જૂની પુરાણી ઇમારતો કિલ્લા માનસ પર તરવા લાગે. હેરિટેજને આપણે ત્યાં જૂની ઇમારતો પૂરતો સીમિત શબ્દ બનાવી દેવાયો છે એવું નથી. હેરિટેજનો સીધો અર્થ છે વારસો. આ વારસો કોઈ પણ રૂપે હોઈ શકે, એ તળાવ હોઈ શકે, નદી હોઈ શકે, વૃક્ષો હોઈ શકે. જી હા, વર્લ્ડ હેરિટેજ નિમિત્તે ગુજરાતના હેરિટેજ વૃક્ષોની વાત કરવાની છે. બાળકોને પણ આ વાતની જાણકારી હોવી જરૂરી છે. ખાસ તો હેરિટેજ શબ્દનો વ્યાપક અર્થ સમજવાની પણ એટલી જરૂરત છે. એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં ગુજરાત સરકારે રાજ્યના 52 વૃક્ષોને હેરિટેજ જાહેર કર્યા, જેમાં ભરૂચમાં 1, ગાંધીનગરમાં 2, તાપીમાં 3, સાબરકાંઠામાં 3, વડોદરા જિલ્લામાં 6, નવસારીમાં 3, સુરતમાં 1, જૂનાગઢમાં 6, ભાવનગરમાં 1, નર્મદામાં 4, વલસાડમાં 2, દાહોદમાં 2, નડિયાદમાં 3, મહેસાણામાં 3, સુરેન્દ્રનગરમાં 1, ડાંગમાં 6 અને પંચમહાલમાં 2 તથા અમદાવાદ, બનાસકાંઠા અને પાટણમાં 1-1 હેરિટેજ વૃક્ષ છે. જે વૃક્ષોને હેરિટેજ જાહેર કરાયા તે વૃક્ષો તે હેરિટેજ ઇમારતની જેમ મૂલ્યવાન અને રક્ષિત જ ગણાય. રક્ષિત એટલે સરકારી મિલકત. હેરિટેજ જાહેર થયેલા વૃક્ષોને સરકારની પરવાનગી વગર કાપી શકાય નહીં. કાપે તો બહુ કઠિન સજાની જોગવાઈ છે. કાપવાની વાત તો દૂર, આવા વૃક્ષ ફરતી બાંધકામ પણ ન કરી શકાય, થડમાં ખીલી પણ ન લગાવી શકાય. આ વૃક્ષોને નુકસાન પહોંચે એટલે તેનું ધ્યાન રાખવા સરકારે વન વિભાગ હસ્તગત ગાર્ડ નિમ્યા હોય છે, જે સમયાંતરે વૃક્ષોની તપાસ કરે છે. ગામના લોકો આ વૃક્ષોનું મહત્વ સમજે છે, એ માટે શિબિરો યોજીને મહત્વ અપાય છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી સંરક્ષણ માટે માહિતગાર કરાય છે. વન વિભાગ દ્વારા મહત્વના વૃક્ષોની યાદી તૈયાર થાય છે, પછી એક્સપર્ટ પેનલ દ્વારા વૃક્ષોના માપદંડ નક્કી થાય છે. જેમ કે સૌથી વધુ મોટો વૃક્ષ, સૌથી વધારે આયુષ્ય ધરાવનાર વૃક્ષ, અસામાન્ય વૃક્ષ, આ પ્રકારની વ્યાખ્યામાં બંધ બેસતા વૃક્ષોને હેરિટેજ જાહેર કરવામાં આવે છે. સદીઓથી અડીખમ ઉભેલું વૃક્ષ પણ હેરિટેજ ગણાય. લીમખેડા તાલુકાના જૂના વડિયા ગામના ખાંડીવાવ ફળિયામાં આવેલું શેમડાનું વૃક્ષ દાહોદનું વડીલ છે. તેનો કુલ ઘેરાવો 10.8 મીટરનો છે. પડછંદ કાયા ધરાવતા ચારેક વ્યક્તિ માનવ સાંકળ રચે ત્યારે તેનું થડ માપી શકાય. શેમડાની ઊંચાઈ 35 મીટર અંદાજવામાં આવી. બીજા શબ્દોમાં કહીએ તો શેમડાનું આ વૃક્ષ 3-4 માળના એપાર્ટમેન્ટ જેટલું ઊંચું છે. આ વૃક્ષની ઉંમર 200 વર્ષથી વધુ હોવાનો અંદાજ છે. ભાયલી ખાતે આવેલા ગણપતપુરા ગામમાં 900 વર્ષ જૂનું 16.50 મીટર ધરાવો બાઓબાબનો વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે. તેનું થડ એટલું પોલું હોય છે કે તેમાં 10-15 હજાર લીટર પાણી સમાઈ શકે. બાઓબાબનો વૃક્ષ ગુજરાતમાં રૂખડો ભૂતિયું ઝાડ ઓળખાય છે. ભરૂચમાં નર્મદા નદીની વચ્ચે ટાપુ પર કબીર વડ નામનો વિશાળ વડલો છે. આ સ્થળે સંત કબીરનું મંદિર છે. સંત કબીર દ્વારા નખાયેલી દાંતણની ચીડીમાંથી આ વડ ઉગ્યો હોવાની વાયકા છે. આ વડ 300 વર્ષ જૂનો છે. તેનો ફેલાવો 3 કિલોમીટર સુધી છે. 1000થી વધારે માણસો આ વૃક્ષો નીચે બેસી શકે છે. હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામે આવેલા તુલસીની. સવાલ એ થાય કે તુલસી એવું તો શું છે કે તેને હેરિટેજ સ્થાને રક્ષિત કરવામાં આવ્યું. લોકવાયકા એવી છે કે આ તુલસી મહાભારત કાળની છે. માતા કુંતીએ તે વાવ્યા હતા. આ તો લોકવાયકાની વાત છે, પણ સાયન્ટિફિક રીઝન એવું છે કે તુલસીના રોપ હોય, છોડ હોય, પણ નારોલી ગામે તુલસીનો વૃક્ષ છે. સામાન્ય રીતે તુલસીના વૃક્ષના રૂપમાં ન હોય, પણ અહીંયા જમીનથી આ વૃક્ષ 11 ફૂટ ઊંચું છે. તો વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.